श्री अखिल आंजना केळवणी मंडळ संचालित आदर्श शैक्षणिक संकुल मा हेमचंद्राचार्य उत्तर गुजरात यूनिवर्सिटी पाटण संलग्न आदर्श साइंस कॉलेज तथा आर्ट्स एंड कॉमर्स कॉलेज मा प्रवेश शुरू थई गयेला छे। संस्कार शिस्त अने शिक्षण ने अनुसरती विसनगर शहर नी एकमात्र संस्था आदर्श मा प्रवेश मेळवीने तमारी भविष्यनी कारगिरी उज्ज्वल बनावो। अहीं केमिस्ट्री लैब, फिजिक्स लैब जेवी लैब मा अनुभवी शिक्षकों द्वारा विद्यार्थियों ने प्रेक्टिकल द्वारा शिक्षण आपवामां आवे छे। दरेक विद्यार्थी ने पोताना अनुकूल समय मा वांचवा माटे सुंदर लाइब्रेरी नी व्यवस्था पण करवामां आवी छे। कम्प्यूटर शिक्षण माटे पण सचोट अनुभवी शिक्षकना मार्गदर्शन नीचे कम्प्यूटर शिक्षण आपवामां आवे छे अने ऑडियो विज्युअल मॉडर्न क्लासरूम नी सुंदर व्यवस्था नी साथे साथे मल्टीमीडिया हॉल मा पण शिक्षकना मार्गदर्शन नीचे शिक्षण आपवामां आवे छे। अने हाँ, खास अमारा आदर्श योग अभ्यास केंद्र मा पण प्रवेश शुरू थई गयेल छे। विद्यार्थीओने रहेवा माटेनी उत्तम सगवड़ एटले आदर्श छात्रालय तेमज आदर्श डिप्लोमा इन फायर एंड सेफ्टी ना अभ्यासक्रमों मा प्रवेश मेळवा माटे आजे ज संपर्क करो। आदर्श शैक्षणिक संकुल सवाला दरवाजा विसनगर। संपर्क करो 0 27 65 22 22 41 82 00 34 83 96। શહેરના સંગીત પ્રેમીઓ માટે જોરદાર જલસો ભારત વિકાસ પરિષદ દ્વારા ધમાકેદાર મ્યુઝિક નાઇટ 2022 તારીખ 11/6/2022 ને શનિવારના રોજ રાત્રે 8:30 કલાકે શહેરના આરકે પાર્ટી પ્લોટમાં પધારો। વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ માટે પાસ મેળવી લો। હવે નજીકના જ દિવસોમાં જ ચોમાસાની ઋતુનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે વિસનગર નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી અશ્વિનભાઈ પાઠક અને કર્મચારી સ્ટાફ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં સર્વે કરવામાં આવ્યો હતો અને જે વિસ્તારમાં ભયજનક હાલતના મકાન જાહેર રોડ ઉપર આવેલા હોય તેમને નોટિસ ફટકારી હતી અને આવનારા ચોમાસા પહેલા જ તાત્કાલિક અસરથી ઉતારી લેવાની સૂચના આપવામાં આવી છે। શહેરના માયા બજારમાં આવેલા સાતચકલી વિસ્તારમાં નાયનદાસ પટેલની પોલની સામે આવેલા મકાન નંબર 5329 ના માલિક વ્રજલાલ પરસોત્તમદાસ જેના કબજેદાર ડોક્ટર ઇલાબેન જાનીના મકાન ઉપર નોટિસ ચોંટાડીને આ મકાન 3 દિવસમાં રિપેરિંગ કે ઉતારવાની કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી છે અને જો તેમ કરવામાં નહીં આવે તો નગરપાલિકા દ્વારા ઉતારી લેવાની કાર્યવાહી કરવામાં આવશે। હવે આવનારા દિવસોમાં ચોમાસાના ભારે વરસાદ કે વાવાઝોડા સાથે પવન ફૂંકાતા આ જાહેર રોડ ઉપર આવેલું ભયજનક મકાન ચાલુ વરસાદમાં અચાનક તૂટી પડે અને કોઈ મોટી જાનહાનિ ન થાય તે માટે આજે નગરપાલિકા દ્વારા નોટિસ ફટકારવામાં આવી હતી અને આ અંગે વધુ માહિતી ચીફ ઓફિસર શ્રી અશ્વિનભાઈ પાઠકે આપી હતી। આપના માધ્યમથી વિસનગરના નાગરિકોને હું જણાવવા માંગુ છું, જો કે અમે જાહેર નોટિસ પણ આપી છે, જે અમને સર્વે દરમિયાન દેખાણા એ લોકોને વ્યક્તિગત નોટિસ પણ આપી છે અને આપે જોયું હશે હમણાં અઠવાડિયા પહેલાં જ અમે એક ભયજનક મકાન છે એ ઉતારી દીધું। હજી બીજું એક ભયજનક મકાન આપણે સાત ચકલી આગળના પહેલામાં છે એનું પણ આજે જાહેર નોટિસ આપી છે। એમના માલિક મળી નથી આવતા એટલે અમે રોજકામ કરીને બિલ્ડિંગ પર નોટિસ ચોંટાડી છે। 2-5 દિવસમાં એમનો જવાબ નહીં આવે તો અમે ચોમાસા પહેલાં જ આ મકાન પણ તાત્કાલિક ઉતારી લઈશું। તો આપના માધ્યમથી હું તમામને કહેવા માંગુ છું કે જેમને અમે વ્યક્તિગત નોટિસો આપી છે અથવા વ્યક્તિને જાતે એવું લાગે કે અમારું મકાન ભયજનક છે તો ભાડૂતના કે કોર્ટ કચેરીના કોઈ પણ બાબતના પ્રશ્નમાં અટવાયા વગર તાત્કાલિક નગરપાલિકાનો સંપર્ક કરે અને અમારું પરમિશન લઈ અને જાતે ઉતારી લે। અન્યથા જો અમને આ પ્રકારની ફરિયાદ મળશે અથવા તો અમારી ફેરણી દરમિયાન અમને આ પ્રકારે ભયજનક જે જણાશે તે મકાન અમે જે તે માલિકના જોખમે અને ખર્ચે ઉતારી લઈશું। એટલું જ નહીં, એમને અમે જે કંઈ વ્યાપારિક ખર્ચો અમારે બજાર ભાવે થયો હશે એનું બિલ પણ ઘણું મોટું એમને મળશે। તો આ બિલથી બચવા અને આગળની કોઈ કાનૂની કાર્યવાહી ન થાય, કોઈ ફોજદારી કાર્યવાહી ન થાય એનાથી બચવા તમામ આવા મકાન માલિકોને મારી ચેતવણી છે કે તાત્કાલિક પોતાના જોખમે અને ખર્ચે આ મકાનો ભયજનક સ્થિતિમાંથી
सलामत स्थितिमां लावी दे, अन्यथा नगरपालिके आ प्रकारनी कार्यवाही करवी पड़शे। હવે ઘઉંની સીઝન શરૂ થઈ ગઈ છે, તમારા ખેતરના ઘઉં સાફ કરવાની ચિંતા કરશો નહીં। કાંસા સેવા સહકારી મંડળી મશીન દ્વારા ફક્ત 70 રૂપિયામાં 100 કિલો ઘઉં સાફ કરી આપશે। અને હા, સેવા સહકારી મંડળી દ્વારા જ 25 કિલો ઘઉંના કટ્ટા બનાવી પડતર ભાવથી વેચાણ ચાલુ છે। તો આજે જ મુલાકાત લો શ્રી કાંસા સેવા સહકારી મંડળી કાંસા। संपर्क करो जयंतीबाई पटेल, मोबाइल नंबर 99783-12364, कनुभाई पटेल 99139-89765। तो अचूक मुलाकात लो श्री कासा सेवा सहकारी मंडली नी। દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો આવતીકાલે તારીખ 10/6/2022 ના રોજ નવસારી ખાતે યોજાનાર કાર્યક્રમમાં લોકોને લઈ જવા માટે સમગ્ર ગુજરાતમાંથી એસટી બસોની વ્યવસ્થા કરવામાં આવી હતી, જેમાં વિસનગર એસટી ડેપોમાંથી પણ 40 બસો આજે મોકલવામાં આવી હતી, જેની જાણ ગામડામાં રહેતા લોકો ખરીદી કરવા વિસનગર શહેરમાં આવ્યા હતા અને પોતાના ગામમાં પરત જવા બસ સ્ટેન્ડ ઉપર બસની રાહ જોઈને બેઠા હતા તેમને નહોતી। એસટી ડેપો મેનેજર દ્વારા ટ્રાફિક કંટ્રોલ રૂમ ઉપર બોર્ડમાં પાટિયા ઉપર સૂચના લખવામાં આવી હતી, જેના કારણે દરરોજ અપડાઉન કરતા વિદ્યાર્થીઓ અને નોકરિયાત એવા ભણેલા ગણેલા લોકોને ખબર પડતી હતી કે આપણા ડેપોની કુલ 83 બસો માંથી 40 જેટલી બસો આપણા મોદી સાહેબના કાર્યક્રમમાં મોકલવામાં આવી છે, પરંતુ શહેરના નજીકના ગામડાઓમાંથી મોટી ઉંમરના અભણ લોકો દવાખાને કે ખરીદી કરવા આવ્યા હતા તેમને કોઈ જાણ નહોતી, જેના કારણે તેમને તકલીફ પડી હતી। જો કે આજે ખાનગી વાહન ચાલકો માટે પેસેન્જરને બોલાવવા માટે બૂમો પાડવાની જરૂર નહોતી પડી, જો કે હવે પેસેન્જરોને પણ ખબર પડી ગઈ છે કે હજુ 2 દિવસ મોદી સાહેબના કાર્યક્રમના લીધે બસો અનિયમિત આવશે અને જશે। આ અંગે અમે એસટી ડેપો મેનેજર શ્રી ગુંજનભાઈ પંચાલનો સંપર્ક કર્યો હતો। આવતીકાલે 10/6/2022 ના રોજ માનનીય પ્રધાનમંત્રીશ્રીના પ્રોગ્રામમાં બસો ફાળવવાની થતી હોય વિસનગર ડેપોએ 40 બસો ફાળવેલ છે અને તે બસો બારડોલી ખાતે ફાળવેલ છે, જેના લીધે પબ્લિકને થોડી અગવડ પડશે, પરંતુ અમારા તરફથી એવો સહકાર મળશે કે જે રીતે ટ્રાફિક હશે એ રીતે પબ્લિકને સુવિધા કરી આપીશું એવું અમારું આયોજન છે। તો કઈ રીતે મેનેજ કર્યું? મેનેજ અમે અમારી પાસે જે છેલ્લે વધેલું જે પણ સ્ટાફ અને જે પણ બસો છે તેનાથી અમે સવાર અને સાંજ બે ભાગ પાડીને અને ક્રૂને રાખેલા છે અને ટ્રાફિક જે રીતે આવે, જે ગામનું આવે, જે રોડે રોડનું આવે એ રીતે અમે બસો ફાળવી છે અને એ રીતે અમે હાલ આયોજન કરી રહ્યા છીએ। ટોટલ બસો કેટલી છે આપણા ડેપોમાં? ટોટલ બસો આપણા ડેપોમાં છે 83, એમાંથી 40 બસો આપી છે, બીજી બસો એક્સપ્રેસમાં છે અને હાલ આપણી પાસે જે પણ બાકી છે એનું આપણે સંચાલન કરીએ છીએ અને પબ્લિકને અગવડ ના પડે તેવું સારામાં સારું આયોજન કરીએ છીએ। શહેરના મધ્યમાં આવેલી છેલ્લા 85 વર્ષથી બાલ મંદિરથી ધોરણ 8 સુધીનો અભ્યાસક્રમ ધરાવતી શૈક્ષણિક સંસ્થા એટલે માતૃશ્રી જગોબાઈ બાલ મંદિર તથા પ્રાથમિક શાળા, તાલીમી તથા અનુભવી શિક્ષિકા બહેનો દ્વારા શિક્ષણ આપવામાં આવે છે। મધ્યમ વર્ગને પોસાય તેવી ફી, દર મહિને વાલી મીટિંગ દ્વારા બાળકોના અભ્યાસ બાબતે ચર્ચા વિચારણા, વર્ષ દરમિયાન આવતા દરેક તહેવારોની ઉજવણી દ્વારા બાળકને ઉત્સવપ્રિય અને સંગઠન તથા સહકારના સંસ્કાર આપવામાં આવે છે। વર્ષના અંતે સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવાનો પ્રયાસ કરાય છે। મલ્ટીમીડિયા તથા કોમ્પ્યુટર શિક્ષણની સાથે સાથે વિજ્ઞાનના સાધનો દ્વારા પણ શિક્ષણ આપવામાં આવે છે। શિક્ષણમાં દરેક વર્ગમાં પ્રથમ ક્રમાંક મેળવનાર વિદ્યાર્થીને ગોલ્ડ મેડલ અને ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવે છે। બાલ મંદિરમાં મોન્ટેસરી અને પપેટ દ્વારા નાના બાળકોને શિક્ષણ આપવામાં આવે છે। તો આજે જ પ્રવેશ મેળવી લો માતૃશ્રી ચકુબાઈ બાલ મંદિર પ્રાથમિક શાળા, સરદાર સોસાયટી, ફાયર સ્ટેશનની બાજુમાં, વિસનગર। સંપર્ક કરો 98983-65-29। સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની 94-294-35-034, અલ્પેશ બારોટ 93-774-26-544, વિસનગર કે ન્યૂઝ।